ખેડા જિલ્લાના નડિયાદમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ખેડા જિલ્લા ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નડિયાદ ખેડા જિલ્લા ભાજપ દ્વારા આજે નડિયાદમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા સહિત શહેર જિલ્લા ભાજપના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમણે રાષ્ટ્ર નિર્માણ અને ભારતના બંધારણના નિર્માણમાં આપેલા યોગદાનની સેવાઓને બિરદાવતી હતી. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક વિચક્ષણ પુરુષ હતા. ભારતીય બંધારણને ઘડવામાં તેમનું અનન્ય યોગદાન હતું. સર્વ સમાજને સાથે લઈને રાષ્ટ્ર માટે સૌ એક બને તેવું સામાજિક આંદોલનના પ્રેરણાદાયી બની રહ્યું હતું. આજના દિવસે તેમના કાર્યોમાંથી આપણે પ્રેરણા લઈ રહ્યા છીએ. આમ આજે 14 એપ્રિલ એટલે બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ, અને આ જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર શોભાયાત્રાઓ કાઢી અને પુષ્પાંજલિ અર્પણ કરી દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ખેડા જિલ્લાના નડિયાદમાં પણ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર તોર ચઢાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा. जब तक सूरज आज देशना बंधारणना घडवैया बाबा साहेब आंबेडकर नी जन्म जयंती छे. 132મી જન્મ જયંતિ પ્રસંગે આજે અહીંયા નડિયાદની અંદર આંબેડકરજીના સ્ટેચ્યુ પાસે એકત્રિત થઈ અને એમને હારતોડા કરવામાં આવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અને ખાસ કરીને મારે કહેવું છે કે જેમણે આ દેશનું બંધારણ બનાવેલું એ બંધારણ ઉપર દેશ ચાલી રહ્યો છે. અને સૌથી મોટી આનંદની વાત એ છે કે બંધારણ ઉપર દેશનું અમલીકરણ નરેન્દ્ર મોદી સાહેબે એટલું સુંદર રીતે કર્યું અને એના પરિણામ સ્વરૂપે આજે ભારત દેશ એ સમગ્ર વિશ્વની અંદર 3જા નંબરે પહોંચ્યો છે અને 1લા નંબરે પહોંચવાની તૈયારી કરી રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે શિડ્યુલ કાસ્ટ માટે, શિડ્યુલ ટ્રાઇબ માટે, બક્ષી પંચ માટે અનેક વિવિધ યોજનાઓ મૂકી છે અને શિડ્યુલ કાસ્ટની જે યોજનાઓ છે એનો લાભ લઈ અને શિડ્યુલ કાસ્ટના જે કુટુંબો છે એ પોતાના પગ પર ઊભા રહી શકે એવા એમના જે પ્રયત્નો હતા અને છેવાડાના માનવી સુધી પહોંચવાનો જે વિચાર નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હતો એમાં અનેક વિવિધ યોજનાઓ ઘરથી માંડીને શૌચાલયથી માંડીને અનેક વિવિધ યોજનાઓ, કોઈ શિક્ષણની લોન લઈને પાયલોટ બન્યું, એન્જિનિયર બન્યું, ડૉક્ટર બન્યા, તો આ શિડ્યુલ કાસ્ટની અંદર એક શિક્ષણની અંદર ખૂબ મોટો વ્યાપ વધ્યો છે અને આજે શિડ્યુલ કાસ્ટના સૌ લોકો શિક્ષણ લેતા થયા અને દેશના બંધારણની અંદર પણ આંબેડકરજીના જે વિચારો હતા એ વિચારો આજે પ્રગટ થઈ રહ્યા. અજય બ્રહ્મભટ્ટ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ. આજે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકર આ દેશના બંધારણના ઘડવૈયા અને આઝાદ ભારતના સૌથી પહેલા કાનૂન મંત્રી એમની જન્મજયંતિ છે. આ દેશને બંધારણ પૂરું પાડવાનો તેમનો મહત્તમ ફાળો રહ્યો છે. એ સિવાય દરેક સમાજને એક સરખો રાખવાની માનસિકતા સાથે એમણે ચલાવેલા આંદોલનને આ દેશ આજે પણ યાદ કરે છે અને સમાજના બધા જ વર્ગોને સરખા ગણવા માટેનું એમની જે માનસિકતા હતી એના અનેકવિધ વિષયો આપણને ખબર છે, પરંતુ એક નાનો વિષય આજે આપની વચ્ચે કરીશ કે એટલા વિદ્વાન હતા કે કેલિફોર્નિયા યુનિવર્સિટીની પહેલાં 100 સ્કોલરની યાદીમાં એ ટોપ પર હતા. લંડન યુનિવર્સિટીમાં 8 વર્ષનો કોર્સ જેમણે 2 વર્ષમાં પૂર્ણ કર્યો હતો. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેમના માટે એવું કહેતા કે એક બાજુ 1000 વિદ્વાન તજજ્ઞોને બેસાડો અને બીજી બાજુ બાબા સાહેબને બેસાડો તો બાબા સાહેબ એના કરતાં વધારે આગળ પડે એવા વિદ્વાન વ્યક્તિ કે જે હંમેશા આસમાની કલરનો કોટ પહેરતા. અને તમારા જેવા કોઈ પત્રકારે એમને પૂછ્યું કે તમે કાયમ આસમાની કલરનો કોટ કેમ પહેરો છો,
ત્યારે એમણે એવું કહ્યું હતું કે જેમ આકાશ એ દરેક મનુષ્ય અને પ્રાણી માટે એક સરખું છે, એમ સમાનતાનો આ એક કલર છે, એવી ઉચ્ચ માનસિકતાવાળા બાબા સાહેબ આંબેડકર કે જે આપણા સૌના માટે આદર્શ અને પ્રેરણારૂપ છે, તેમની આજે જન્મજયંતિ છે. સૌ સમાજના લોકોએ ભેગા થઈને આજે એમની પ્રતિમાને ફુલાર કર્યો છે અને એમના પથ પર આગળ વધવાનો અમે સૌએ નિર્ધાર કર્યો છે.